ચાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફાઇન. ઓકે, તો આજે ફિઝિક્સની અંદર મિત્રો બેઝિક મેથેમેટિક્સના લેક્ચરને આગળ ધપાવીએ. ઓકે, હવે આજે જે આપણે સમજીશું તે અત્યાર સુધી જે આપણે સમજ્યા તેની એક મૂળભૂત એપ્લિકેશન તમે સમજો તો ભી ઠીક છે, અથવા તો એક પ્રકારનો એકમ વર્તુળનું મહાવરા ટાઈપનો ટોપિક્સ આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ. ઓકે, તો વાલા દોસ્તો, એકમ વર્તુળ બધાનું ક્લિયર છે? જોઈ લઈએ. એકમ વર્તુળ સૌથી પહેલા તો આ વાય અક્ષ થઈ ગઈ દોસ્તો, આ આપણી એક્સ અક્ષ થઈ ગઈ દોસ્તો. ઓકે, તો એક્સ અક્ષ અને વાય અક્ષ તમારી સામે છે, તો આને આપણે નામ આપી દઈએ એક્સ અક્ષ. ઓકે, અને નામ આપી દે વાય અક્ષ. ઓકે, આ આપણી એક્સ અક્ષ થઈ ગઈ, જેને નામ આપી દે એક્સ એક્સ ડેક્સ, અને આને નામ આપી દે વાય વાય ડેક્સ. ઉગમ બિંદુ તમારી સામે છે. ઓકે, હવે એકમ વર્તુળ, જે વર્તુળની ત્રિજ્યા એક છે તે વર્તુળને એકમ વર્તુળ કહેવાય ભાઈ. તો એકમ વર્તુળ આ આપણે દોરી કાઢીએ, તો આ એકમ વર્તુળ જોઈ લો, આ વર્તુળ થઈ ગયું, જેનું કેન્દ્ર ઓ દોસ્તો, ત્રિજ્યા આર નામ આપી દઉં. ઓકે, હવે અહીં કેટલી ડિગ્રી બધાને હવે આવડી જવું જોઈએ? ઝીરો ડિગ્રી, અથવા તો 360 ડિગ્રી, અથવા તો 2π રેડિયન. બોલો ભાઈ, 2π રેડિયન, ક્લિયર? અહીંયા 90 ડિગ્રી, અથવા તો π/2 રેડિયન. અહીંયા બોલો દોસ્તો, 180 ડિગ્રી, અથવા π રેડિયન. અહીંયા બોલો દોસ્તો, 270 ડિગ્રી, અથવા તો 3π/2 રેડિયન. ઓકે, યસ. ત્રિજ્યા આપણે એક લઈ લઈએ દોસ્તો, વર્તુળની ત્રિજ્યા એક એકમ, વર્તુળની ત્રિજ્યા એક એકમ છે, ક્લિયર? યસ. તો અહીંયા યામ બધાને લગતા આવડે જ છે, 10, યસ. અહીંયા બોલો 01, હવે એની કોઈ જરૂર નથી, આપે પ્રેક્ટિસ કરી લીધી. અહીંયા બોલો -10, અહીંયા બોલો 0-1. ઓકે, બઢિયા, વેરી ગુડ. તો આ એકમ વર્તુળ છે. હવે આ પ્રથમ ચરણ દોસ્તો ગઈકાલે આપણે સમજી જ લીધું, ઓલ એસ ટી સી, ઓલ એટલે બધા ત્રિકોણમિતિય ફંક્શન, સાઇન કોસેક ટેન કોટ કોસ એન સેક. એસ ફોર સાઇન, ફરીથી રિવાઇઝ કરી લો, ટી ફોર ટેન, એન્ડ સી ફોર કોસ. એટલા અહીંયા સાઇન ધન છે, અહીંયા ટેન ધન છે, અહીંયા કોસ ધન છે, એન્ડ ઇસકી વાઇફ. ઓકે, હવે આપણે આજે એની એપ્લિકેશન જોઈએ મિત્રો. હવે એક વસ્તુ ધ્યાન આપો, તમારી પાસે આવું લખેલું છે, સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા. સાંભળો, સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા, પહેલા એટલું સમજી લો. સાઇન 90 માઇનસ થીટા, હવે તમારે શું કરવાનું? તો કે સાઇન 90 ડિગ્રી, પહેલા 90 ડિગ્રી તમે ગોતો એકમ વર્તુળમાં, એક શાંતિથી સમજી લો, બાકી બહુ સહેલું છે. 90 ડિગ્રી આ રહી, જોઈ લો 90 ડિગ્રી, યસ, આ 90 ડિગ્રી. હવે 90 માઇનસ થીટા છે ભાઈ, 90 માઇનસ થીટા, તો મારે કેમ ચાલવું જોઈએ? જો અહીંયા ભાઈ 90 છે, આમ જાઓ તો 90, પછી 100 આવે, પછી 110 આવે, પછી 120 આવે, એમ કરીને આ 180 થઈ જાય. 90 માઇનસ થીટા, તો મારે કેમ ચાલવું જોઈએ? આ 90 ડિગ્રી, આ બાજુ જાઓ તો 90 માઇનસ, અહીંયા 80 આવે, 70 આવે, 60 આવે, 50 આવે, 30 આવે, 20 આવે, એન્ડ 0 ડિગ્રી. ઓકે, યસ. તો 90 માઇનસ થીટા એટલે કયું ચરણમાં જશે? 90 90 ડિગ્રી એન્ડ માઇનસ, એટલે પ્રથમ ચરણમાં. ઓકે, 90 માઇનસ થીટા, તો આ 90 માઇનસ છે, તો આ બાજુ ઘટવાની. ઓકે, હવે બીજી ખૂબી, પહેલું કામ તમે આ કરી લીધું, તમારો એંગલ તમે જોઈ લીધો કે આ ચરણમાં છે, જોઈ લીધો, યસ, 90 માઇનસ થીટા તો પેલા ચરણમાં આવશે, યસ, પ્રથમ ચરણમાં મેં ટીક કરી દીધું.
હવે બીજી વસ્તુ ઈ છે કે આગળ કયું ફંક્શન છે ભાઈ, આગળ ફંક્શન છે સાઈન, અને ચરણ પ્રથમ છે, પ્રથમ ચરણમાં સાઈન ભાઈ કેવા છે ભાઈ, ધન જોઈ લો ને, ઓલ એટલે તો બધા આવી જાય, ઓકે. હવે 90 ડિગ્રી હોય ને ભાઈ તો સાઈન નું વિધેય ચેન્જ થાય, વિધેય ચેન્જ થાય, દસમામાં તમે ભણીને જ આવ્યા. 90 ડિગ્રી હશે તો વિધેય ચેન્જ થશે, તો ભાઈ સાઈન નું વિધેય ચેન્જ, સાઈન નું વિધેય ચેન્જ થશે તો સાઈન નું બની જશે કોસ, અને કોસ હશે તો એનું બની જશે સાઈન. ફરીથી વિધેય ક્યારે ચેન્જ થાય, આ ફંક્શન ક્યારે ચેન્જ થાય, 90 ડિગ્રી એ, હજી એક ડિગ્રી એ થશે પણ એ ચર્ચા પછી કરીશું. સાઈન ભાઈ હશે તો એનું ચેન્જ થઈ જશે કોસ, અને કોસ હશે તો સાઈન થઈ જશે. બે કામ કરવાના છે, એક અહીંયા એંગલ છે એ તમારે જોવાનો છે, 90 ડિગ્રી તો 90 ડિગ્રી એ ગયા, પ્લસ છે કે માઇનસ, માઇનસ છે તો આ બાજુ નમશે ભાઈ, પ્લસ હોત તો આ બાજુ નમત, એટલે પ્રથમ ચરણ થયું. આગળ ફંક્શન હવે જુઓ, સાઈન છે, સાઈન પ્રથમ ચરણમાં કેવા છે ભાઈ, ધન છે, ઓકે આ કામ થયું. અહીંયા એંગલ 90 છે, 90 એ વિધેય ચેન્જ થશે, સાઈન નું કોસ બનશે, કોસ નું સાઈન બનશે, બઢિયા. તો હવે આને મારે લખવું હોય, આનો જવાબ લખવો હોય ને સાહેબ, તો સાઈન 90 માઇનસ થીટા, સાઈન ભાઈ જોવાના છે, ધન છે, વિધેય ચેન્જ થઈ જશે, સાઈન નું કોસ બનશે, તો શું લખી શકાય, કોસ. અને આ એંગલ દોસ્તો, આ એંગલ કેટલો દેખાય છે, થીટા. સમજાણું ભાઈ, સાઈન 90 માઇનસ થીટા હશે તો શું લખી શકાશે, કોસ થીટા, ઓકે. હવે આપણે બીજું લઈએ, એમાં ને એમાં જુઓ, હવે હું લખું છું કોસ 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા. શું કામ કરશો, પેલા પેલા અહીંયા આવી જાઓ, અહીંથી તમે ચરણ નક્કી કરી લો, 90, આ 90 ડિગ્રી દેખાય છે, સમજાય છે, 90 પ્લસ છે કે માઇનસ છે, 90 માઇનસ છે, કયું ચરણ, પહેલું ચરણ, પેલા ચરણમાં કોસ ભાઈ કેવા છે, તો કે ધન છે, ઓકે. આ વાતનો ખુલાસો થઈ ગયો કે કોસ ભાઈ ધન છે દોસ્તો, રેડી. હવે તમારે શું કરવાનું, કેટલી ડિગ્રી છે, 90, તો કોસ 90 ડિગ્રી એ વિધેય બદલી જશે, કોસ નું શું થઈ જશે, સાઈન, સાઈન નું કોસ, તો અહીંયા કોસ છે તો શું લખીશ, સાઈન, એંગલ લખી લો થીટા. સમજાય છે ભાઈ, ઓકે. હજી એક આપું છું ધૂન, હવે તમે જ પ્રેક્ટિસ કરી શકશો, શું લખીશ બોલો, ટેન, જોઈ લો દોસ્તો, ટેન 90 માઇનસ થીટા, ઓકે, કરો જોઈએ, થોડીક વાર પ્રયત્ન કરો જોઈએ, શું પેલા 90, યસ, 90 માઇનસ, તો 90 માઇનસ તો આ બાજુ, પેલું ચરણ, ચરણ નક્કી થઈ ગયું, યસ, પ્રથમ ચરણ આવી ગયું ભાઈ, ત્યાં ટેન ભાઈ કેવા છે, તો કે ઓલ, ઓલ એટલે તો બધા, ટેન ભાઈ ધન રહેશે, ઓકે. હવે આ 90 ડિગ્રી છે ભાઈ, 90 ડિગ્રી એ વિધેય ચેન્જ થશે, જોઈ લો ટેન નું શું થશે, યાદ આવે છે દસમા ધોરણમાં, હા, ટેન નું શું બની જશે, કોટ, લખી કાઢો કોટ થીટા, આન્સર આવી ગયો ભાઈ. તો ફરીથી જોઈ લો, સાઈન હશે તો વિધેય બદલશે કોસ થશે, કોસ હશે તો વિધેય એનું બદલશે સાઈન થશે, ટેન હશે તો એનું કોટ બની જશે, ઓકે. આ મેઇન ફંક્શન ફિઝિક્સમાં આવશે, ફરીથી સાઈન નું વિધેય ચેન્જ થશે કોસ, કોસ નું સાઈન, ક્લિયર, યસ, ટેન નું શું થઈ જશે, 90 ડિગ્રી એ વિધેય બદલશે, ટેન નું શું થશે, કોટ, અને કોટ હશે તો ટેન બની જશે, વેલ ડન, સરસ, પ્રેક્ટિસ કરજો, સિમ્પલ છે. હવે આના વસ્તુને આપણે આગળ વધારીએ, એકમ વર્તુળ તમારી સામે હે દોસ્તો, હવે આપણે લખીશું સાઈન, તમને આવડી જવું જોઈએ, 90 પ્લસ થીટા, ચાલો કામ કરો, 90 પ્લસ થીટા, પેલા તો આનું સોલ્યુશન કરો, 90 ડિગ્રી, 90 ડિગ્રી ભાઈ, 90 ડિગ્રી આરી, શું દેખાય છે, 90 પ્લસ એટલે 90 માં કંઈક ઉમેરો, તો ઉમેરું તો આ બાજુ આવીશ, ઓકે, ચરણ નક્કી થઈ ગયું, બીજું ચરણ,
चरण नक्की थई गयुं बीजू चरण भाई ओके लखी काढ्युं बीजू चरण हवे बीजा चरण मां आगळ साइन छे भाई तो साइन बीजा चरण मां केवा छे तो के साइन तो बीजा चरण मां धन छे साइन धन छे ओके तो मैं लखनाई की आये पहला प्लस नी निशानी जे लखवानी जरूर नथी पण समझावा माटे लखू छु ओके साइन भाई बीजा चरण मां धन छे क्लियर यस हवे शू थशे 90 डिग्री तो विधेय बदलशे साइन भाई नुं शू थई जशे कोस एंगल आ लखवानो छे दोस्तो थीटा तो प्लस लखवानी कोई आवश्यकता नथी तमे आम लखी लो એટલે તમારો આન્સર થઈ ગયો કોસ થીટા સમજાય છે ભાઈ યસ હવે બીજું લખીએ શું લખીશું બોલો કોસ 90 ડિગ્રી પ્લસ થીટા 2 મિનિટ ટ્રાય કરો કોસ 90 પ્લસ થીટા શું શીખવાડું પહેલા અહીં આવો 90 ડિગ્રી પાસે જાઓ ઓકે 90 ડિગ્રી 90 प्लस छे तो आ बाजू आवशे भाई कयु चरण आयु बीजू चरण आगळ कोण भाई छे कोस तो बीजा चरण मां कोस भाई केवा छे एस फोर साइन साइन अने एनी घरवारी कोसेक ज धन छे बीजा चरण मां कोस भाई केवा छे बीजा चरण मां कोस भाई केवा छे ऋण જો જો દોસ્તો ઇક્વાલિટી માઇનસ નિશાની આવી કારણ કે કોસ ભાઈ બીજા ચરણમાં માઇનસ છે હવે શું જોવાનું 90 ડિગ્રી વિધેય ચેન્જ થાય કોસ નું શું બની જશે સાઈન એંગલ આવી ગયો થીટા કેટલાને ઓજ આન્સર આવેલો બધાને વેલ ડન વેલ ડન એ જ રીતે શું લખીશું હવે tan 90 પ્લસ થીટા ત્રીજું ઉદાહરણ આપી દઉં tan 90 ડિગ્રી પ્લસ થીટા શું કામ કરીશું પહેલા તો અહીંયા એંગલ જોશું 90 પ્લસ થીટા 90 પ્લસ થીટા આ ચરણ આવ્યું લખી લો સમજવા માટે લખી લો બીજું ચરણ બીજા ચરણમાં આ ભાઈ કેવા છે tan ભાઈ કેવા છે માઇનસ વેરી ગુડ એટલે માઇનસ આવી દોસ્તો વિધેય ચેન્જ થશે 90 ડિગ્રી હોવાથી tan ભાઈ નું શું થઈ જશે cot થીટા કેટલા દોસ્તોને આન્સર આવેલો બધાને વેલ ડન તો આલો બધાની પ્રેક્ટિસ થઈ ગઈ 90 ડિગ્રી એ આપણું વિધેય ચેન્જ થશે sin નું cos અને cos નું sin tan હોય તો cot cot હોય તો tan ઓકે sec હોય તો cosec થાય અને cosec હોય તો sec થાય બઢિયા તો એક વખત મેં શું લીધું તું સમરી બનાવી દઉં એક વખત 90 માઇનસ થીટા તો આ બાજુ એક વખત 90 પ્લસ થીટા તો આ બાજુ આવશે ભાઈ 90 ડિગ્રી એ આપણા વિધેયનું સ્વરૂપ ચેન્જ થાય ઓકે એ જ રીતે હું આગળ વધું હવે બધાએ સ્ક્રીનશોટ પાડી લો ઓકે પ્રેક્ટિસ કરજો દોસ્તો સિમ્પલ હે રમકડા જેવું છે વિચારો તો આનંદ આવશે મજા આવશે ત્યારબાદ આગળ વધું તો દોસ્તો સાઈન 270 ની રમત હું સમજાવું આની રમત સમજાવું ચાલો બધા અહીંયા તૈયાર થઈ જાય એક તો 90 ડિગ્રી એ ભાઈ આપણા વિધેયનું સ્વરૂપ ચેન્જ થાય એ જ રીતે 270 ડિગ્રી એ દોસ્તો વિધેય ચેન્જ થાય ક્યા રૂલ્સ સાઈન નું કોસ કોસ નું સાઈન ટેન નું કોટ કોટ નું ટેન એ જ છે તો હું એના ઉદાહરણ આપું છું દોસ્તો ચાલો પહેલા આપણે લઈએ સાઈન બોલો 270 ડિગ્રી પ્લસ થીટા પહેલા આ ભાઈને સમારકામ કરી લો 270 પાસે આવી જાઓ અરે દરેક દોસ્તોને સમજાય છે ભાઈ તો વિડિયો લાઈક કરજો 270 ડિગ્રી અહીંયા આવી ગયું પ્લસ થીટા 270 માં આગળ ખસું તો પ્લસ થશે મિત્રો આ બાજુ જઈશ તો માઇનસ આવશે 270 થી આ બાજુ શું હશે 260 આ બાજુ 250 હશે 240 હશે ઓકે આ બાજુ આગળ વધો તો 280 290 300 એમ કરતા ઇધર 360
तो आया 270 प्लस थीटा छे એટલે આ ચરણ આવશે ચરણ ચોથું ચરણ દોસ્તો આગળ કયો ભાઈ છે સાઈન ભાઈ છે ચોથા ચરણમાં સાઈન ચોથા ચરણમાં સાઈન દાદુ તો માઈનસ છે કારણ કે આ કોનું ઘર છે કોસ સી ફોર કોસ અને એની ઘરવાળી સે એ જ ધન છે તો આગળ આવી ગઈ માઈનસ વિધેય ચેન થશે 270 ડિગ્રીએ પણ વિધેય ચેન થાય સાઈન નું કોસ થીટા જોઈ લો ભાઈ તમને સમજાણું ओके ओके तो साइन 270 प्लस थीटा से तो जवाब माइनस कोस थीटा आवशे बीजो दाण शू लखीशु बोलो कोस 270 डिग्री प्लस थीटा चलो फास्ट काम करो क्यू चरण आवशे जोई लो 270 इधर बी ग्रुप खास जोए 270 प्लस थीटा એટલે ચરણ લખી નાખો ચોથું ચરણ चौथा चरण मा कोस अरे भाई कोस अच्छे कोस तो चौथा चरण मा धन छे એટલે धन પણ વિધેય ચેન્જ કરતા ન ભૂલાય ભાઈ સ્વરૂપ બદલાઈ જશે 270 છે કોસ ભાઈ નું શું થઈ જશે સાઈન એંગલ થીટા ઓકે હોમવર્ક માં આપું એક આપોને સાહેબ ત્રીજું એક્ઝામ્પલ આ રહ્યું તમારી સામે ટેન 270 ડિગ્રી પ્લસ થીટા હોમવર્ક આન્સર તૈયાર કરો શું ટ્રિક શીખવાડી બધાને યાદ છે ટ્રિક નંબર 1 પહેલા ઇધર આવો તમારું ચરણ નક્કી કરો ઈ ચરણ આ કયું તો કે આગળ ટેન છે હવે ચરણ નક્કી ત્યાં આ ભાઈને જોવાના છે ओके प्लस माइनस આવશે પછી 270 વિધેય ચેન્જ થાય ટૂંકમાં દોસ્તો સમરી યાદ રાખો 90 ડિગ્રીએ પણ વિધેય બદલે અને 270 ડિગ્રીએ પણ સ્વરૂપ ચેન્જ થઈ જશે ટૂંકમાં y અક્ષ ઉપરની ક્રિયા બદલશે હવે હું કામ કરીશ x અક્ષ ઉપર ઓકે ડન યસ તો આગળ વધીએ સિમ્પલ હે મજા આવે એવું છે હવે આગળ વધીએ શું લેશું હવે આનો વારો લઈ લે દોસ્તો કારણ કે આ ફિઝિક્સ નો મેન છે ભાઈ સાઈન શું લખાશે બોલો 180 ડિગ્રી માઈનસ થીટા હવે 180 ડિગ્રી આવે ભાઈ 180 ડિગ્રી કે 360 આ બંને તો વિધેય ચેન્જ નહીં થાય વિધેય નહીં બદલે વાહ ભાઈ વાહ જે હશે ને તેનું તે રહેશે આયા જોઈ લેવાનું ભાઈ 180 છે તો સુખદાયક ભાઈને સ્વરૂપ નહીં બદલવું પડે ઓકે ક્રિયા એ જ છે ચાલો ક્રિયા ફર્સ્ટ ક્રિયા 180 માઈનસ થીટા પાસે જાવ 180 આવી ગયા 180 શું લખેલું છે માઈનસ થીટા તો એ તો કોમન વસ્તુ છે કે 180 માઈનસ થીટા એટલે આ ચરણ આવ્યું ભાઈ હે આ સાહેબ બીજું ચરણ લખી દો સાહેબ બીજું ચરણ હવે બીજા ચરણમાં સાઈન ભાઈ જુઓ બીજા ચરણમાં સાઈન ધન છે વિધેય નહીં બદલે તો નિશાની મેં પ્લસ આપી દીધી વિધેય નહીં બદલે 180 એ વિધેય નહીં બદલે જે છે તે જ સાઈન અને એંગલ થીટા ઉતરે છે મગજમાં ભાઈ ઓકે વેલ ડન બીજું ઉદાહરણ આપો સાહેબ કોસ 180 ડિગ્રી માઈનસ થીટા કેટલા દોસ્તો કરી શકશે આનો જવાબ ચાલો 180 ઇધર હે માઈનસ થીટા છે એટલે બીજું ચરણ આવશે હા સાહેબ બીજું ચરણ લખી દીધું બીજા ચરણમાં જોવાનું છે કોસ ભાઈ બીજા ચરણમાં કેવા છે આ તો સાઈન નું ઘર છે એ જ ધન છે ન્યા તો બીજા ચરણમાં કોસ ઋણ છે એ તમને પાછલો લેક્ચર આવડો જોઈએ તો નિશાની માઈનસ આવી શા માટે કારણ કે કોસ બીજા ચરણમાં માઈનસ છે વિધેય બદલશે ભાઈ નો ચેન્જ ઓફ ફંક્શન ઓકે તો જવાબ આવ્યો કોસ થીટા હવે ત્રીજું કરી શકશો ભાઈ ટેન 180 માઈનસ થીટા ચાલો ઝડપથી કરો 180 માઈનસ થીટા પછી તો તમારી ફૂલ પ્રેક્ટિસ આવી ગઈ 180 માઈનસ થીટા લખાઓ બીજું ચરણ
બીજા ચરણમાં ટેન ભાઈ કેવા છે બીજા ચરણમાં ટેન માઇનસ છે વિધેય નહીં બદલે ના ટેન થીટા ઓકે ઓકે સ્ક્રીનશોટ પાડેલો દોસ્તો ચાલો પડી લીધો દોસ્તો ઓકે હવે બે ચાર મિનિટની વાત તમને કહી દઉં હાલો આજનો લેક્ચર સિમ્પલ હે દોસ્તો પ્રેક્ટિસ કરજો મજા આવશે આ બધું લખીને કરજો ભાઈ ખાલી વિડિયો ન જોતા હવે ઝડપથી કહો સાઈન ચાલો બોલો શું લખીશ 360 માઇનસ થીટા કરી શકો યસ 360 ગોતો હાલો ભાઈ 360 અહીંયા 360 ઇધર 360 માઇનસ થીટા 360 માઇનસ થીટા 360 માઇનસ થીટા કેટલા ભાઈઓ વિચારી શકશે 360 માઇનસ થીટા જોઈ લેજો આ 360 દેખાણું 360 આ બાજુ જાવ તો પ્લસ થશે ભાઈ આમ આવીશ તો માઇનસ થશે ના સમજાણું 360 પેલા રેડી આમ થશે તો માઇનસ થાય ને ભાઈ અહીંયા જ આવે ને 350 તો 360 માંથી માની લો કે થીટા 10 આપ્યો તો જવાબ શું આવવાનો 360 માની લો કે થીટા 10 છે તો 350 તો સ્વાભાવિક છે કોમન સેન્સ છે કયું ચરણ આવ્યું ભાઈ બોલો 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 ચોથું ચરણ રાઈટ હવે ચોથા ચરણમાં સાઈન ભાઈ જોઈ લો આ તો ચોથા ચરણમાં કોસ તો ધન છે સાઈન કેવો છે માઇનસ વિધેય નહીં ચેન્જ થાય વિધેય ક્યારે ચેન્જ થાય આજના લેક્ચરમાં એક જ વસ્તુ છે આજે વિધેય ક્યારે ચેન્જ થાય 90 ડિગ્રી હોય અહીં કે 270 ડિગ્રી હોય તો જ વિધેય ચેન્જ થશે ઓકે ઓકે બીજું ઉદાહરણ આપી દઉં બોલો બીજું ઉદાહરણ કોસ 360 માઇનસ થીટા ફટાફટ આવડી જશે હવે તો 360 માઇનસ થીટા કોમન સેન્સ છે તો સિમ્પલ 360 ઇધર માઇનસ છે ઓકે માનો કે થીટા 20 હોય માનો કે હજી જેને ન સમજાણું જોઈ લો થીટા 20 છે માનો તો 360 માઇનસ 20 તો નાના બચ્ચાને આવડે 340 થયું તો ઇધર ही આવેગા ઓકે 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 કયું ચરણ થયું ચોથું ચરણ સાહેબ ચોથું ચરણ કોસ ભાઈ ચોથા ચરણમાં તો કોસ ધન છે ઓકે તો પ્લસ કરું સમજવા માટે વિધેય નહીં ચેન્જ થાય કોસ થીટા સમજાય છે આ જ રીતે તમે ટેન 360 માઇનસ થીટા લખી શકો એ જ રીતે ચાલો જોઈ લો ક્લિયર કટ યસ સિમ્પલ હે દોસ્તો હવે શું આમાં લઈ શકાય તો આમાં એવું લઈ શકાય માનો કે તમને એમ આપે સાઈન બોલો શું લખીશ 360 ડિગ્રી પ્લસ થીટા તો કરો પ્રેક્ટિસ પહેલા તો ચરણ 360 પ્લસ થીટા 360 ઇધર પ્લસ ઇધર આવેગા પ્રથમ ચરણ સાઈન જો કે પ્રથમ ચરણમાં તો બધા સુખ વ્યક્તિઓ છે બધા ધન છે વિધેય નહીં ચેન્જ થાય તો જવાબ આવશે સાઈન થીટા આગળ પ્લસ કરવાની જરૂર નથી કારણ કે પ્લસ જ હોય ઓકે બીજું ઉદાહરણ આપો કોસ 360 ડિગ્રી પ્લસ થીટા ચાલો ચરણ નક્કી કરી લો ભાઈ 360 ઇધર પ્લસ આ ચરણ આવશે કયું ચરણ બોલી જાઓ પ્રથમ ચરણ પ્રથમ ચરણમાં કોસ ભાઈ કેવા છે બધા ધન છે ભાઈ વિધેય નો ચેન્જ સર તો શું લખશું પ્લસ લખવી હોય તો લખો કોઈ દુઃખની વસ્તુ નથી કોસ થીટા ત્રીજું ઉદાહરણ કોણ આપશે તમે જ આપી શકો ટેન 360 ડિગ્રી પ્લસ થીટા ચરણ પ્રથમ ચરણમાં ટેન બાબુ કેવા છે ધન વિધેય ચેન્જ થશે ના વિધેય ચેન્જ થાય ના તો ટેન તો ધન જ રહેશે જવાબ બોલો ભાઈ ટેન થીટા આર યુ ગેટિંગ માય પોઈન્ટ યસ તો આ ક્લિયર કટ પોઈન્ટ છે ભાઈ મેં બધા ચરણની તમને રમત શીખવાડી દીધી વ્યવસ્થિત રીતે તૈયાર કરો
બસ ચિંતા આજના લેક્ચરમાં એટલી જ છે દોસ્તો, લેક્ચરનું પડી કુવારી દો. આજના લેક્ચરમાં બે જ લીટી આવે છે, જો 90 ડિગ્રી હશે કે 270 ડિગ્રી હશે તો વિધેય જેન થશે, સાઈન હશે તો કોસ થઈ જશે, કોસ હશે તો સાઈન, ટેન હશે તો કોટ અને કોટ હશે તો ટેન, એવી જ રીતે સેક હોય તો કોસેક અને કોસેક હોય તો સેક. પરંતુ ફેમસ જે હતા આપણા ફિઝિક્સની અંદર એ મેં તમને શીખવાડેલા છે. ઓકે ઓકે ઓકે, તો એટલું ક્લિયર કટ થઈ જશે દોસ્તો, ક્લિયર કટ થઈ જશે. ઓકે તો વેલ ડન, એટલું તૈયાર કરો, શાંતિથી એકમ વર્તુળ જુઓ. બસ આ એટલું જ આપણે ફિઝિક્સમાં આવશે, આનાથી કોઈ વિશેષ નહીં આવે. એટલું તમે ક્લિયર કટ હશો તો તમને બધા ફંક્શન, બધા વસ્તુ વિચારવાની મજા આવશે. ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.